મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 30 મે, ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આજે એનડીએની નવી સરકારનો શપથવિધિ સમારંભ યોજાયો. કાર્યક્રમમાં કુલ 8000 મહેમાનો હાજર રહ્યા હતા. મુકેશ અંબાણી, નીતા અંબાણી, સદગુરુ જગ્ગી વસુદેવ, રતન ટાટા વગેરે અનેક મહાનુભાવો કાર્યક્રમમાં જોડાયા હતા. અનેક વિદેશી નેતાઓ પણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. સુરતમાં બનેલી કરુણાંતિકાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. ગુજરાતના દરેક શહેરમાં કોચિંગ ક્લાસીસમાં ચેકિંગ થઈ રહ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓ માટે ફાયર એનઓસી ફરજિયાત બનાવાયું છે. આ મુદ્દે દિલ્હીના વકીલ પવનકુમાર પાઠકે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરી છે. આ પીઆઈએલમાં શૈક્ષણિક સંસ્થાઓમાં સુરક્ષા મુદ્દે સરકારી નિયંત્રણની માંગ થઈ છે. ઉલ્લેખનીય છે કે દેશમાં પ્રાથમિક અભ્યાસ કરતા બાળકો પૈકી 87% બાળકો ખાનગી ક્લાસીસમાં તાલીમ લે છે. આવી સ્થિતિમાં ખાનગી કોચિંગ ક્લાસીસની સુરક્ષા અગત્યની બની જાય છે. ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબત દ્વારા આકર્ષક લવાજમ યોજના. રૂપિયા 1750, 950 અને 850માં 3 જુદી જુદી યોજનાઓમાંથી આપની પસંદગીની યોજનામાં જોડાઈ વર્ષભરના નોબતના વાંચન સાથે 2 ડ્રો તથા રૂપિયા 1,00,000ના એક્સિડન્ટ વીમાનો લાભ મેળવો. લોકસભા ચૂંટણીઓમાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. ચૂંટણી પરિણામો પછી રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. વર્કિંગ કમિટીએ તેમનું રાજીનામું સ્વીકાર્યું ન હતું. કોંગ્રેસી નેતાઓ રાજીનામું પરત લેવા રાહુલને મનાવી રહ્યા હતા, પરંતુ રાહુલે રાજીનામું પરત લેવાનો ઇનકાર કર્યો છે. તેમણે નવા પાર્ટી અધ્યક્ષને મદદ કરવાનું નિવેદન આપ્યું છે, જેના પરથી રાહુલ કોંગ્રેસનું અધ્યક્ષ પદ છોડશે એ નિશ્ચિત થઈ ગયું છે. જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ સામે કોર્ટ કેસ ચાલે છે. જયેશ પટેલ ફરાર છે. તેને કોર્ટમાં હાજર થવા 2 વખત કોર્ટે હુકમ કર્યો હતો. કોર્ટે આપેલી મુદત પૂરી થવા છતાં જયેશ પટેલ હાજર થયો નથી. પોલીસ દ્વારા હવે જયેશ પટેલની મિલકતો જપ્ત કરવા તજવીજ હાથ ધરાઈ છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.